દહેગામ ખાતે આવેલા ઉડા ગાર્ડનના તળાવમાં ત્રણ મિત્રો સાથે દિવાળીના ટેટા ફોડવા ગયા હતા ત્યારે મૌલિકનો પગ લપસતા તેનો પાણીમાં ગરકાવ થતા તેનું કમકમાટી ભળી મોત નિપજ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આજે દિવાળીના શુભ પર્વ નિમિત્તે આ પર્વમાં ટેટા ફોડવા માટે ઔડા ગાર્ડનમાં ગયા હતા ત્યારે કહેવાય છે કે 11 વાગ્યા સમયે આ ત્રણ બાળકો ટેટા ફોડતા હતા ત્યારે અચાનક ત્રણમાંથી એક સગીર બાળક નામે મૌલિક અચાનક તળાવમાં પગ લપસી પડતા આ તળાવમાં ઘરકાપ થઈ જવા પામ્યો હતો. ત્યારે આ બંને બાળકો આ જોઈને ત્યાંથી તેને છોડીને જતા રહ્યા હતા. તેવા સમયે ઔડા ગાર્ડન ઉપર ઊભેલા એક વ્યક્તિએ આ બાળકને પડતા જોતા લોકોને જાણ કરતા આ ઔડા ગાર્ડનના તળાવ પાસે 2000થી વધુ લોકો આ બનાવના સ્થળે ઉમટી પડ્યા હતા અને બહિયલના કાલુભાઈ તરવૈયાની ટીમને તાત્કાલિક બોલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આ યુવકને લાશ બહાર કાઢવામાં આવી હતી અને ઘટના સ્થળે પોલીસ તંત્ર, નગરપાલિકા પ્રમુખ બિમલભાઈ અમીન અને નગરપાલિકાના કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને આ બાળકને બહાર કાઢતા લોકોનું ટોરેટોરા આ બાળકને જોવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા અને આ બાળકની પોલીસ દ્વારા ઓળખવિધિ થવા પામી હતી અને આ બાળક દેગામ ખાતે આવેલા સંદીપભાઈ પટેલનો પુત્ર મૌલિક ધોરણ 6માં પૂર્ણિમા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતો હતો અને સંદીપભાઈ કરિયાણાની દુકાન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે અચાનક સવારમાં આ બાળક ક્યાં ગયો તેમને પણ ખબર ન હતી અને પોલીસે આ મૃત બાળકની લાશ સરકારી દવાખાને લાવતા તેને પીએમ માટે મૂકવામાં આવી હતી અને તેના માતા પિતાને જાણ કરતા તેના પિતા અને તેમનો પરિવાર આવી જતા તેના માતા પિતા અને ભાઈએ ભારે રહ્યા ફાટ રુદન કરતા જોવા મળતા હતા અને ઘટના સ્થળે લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા અને દિવાળીના દિવસે જ આ ઘટના બનતા ટેટા ફોડવા જતા બેદરકારીથી શું પરિણામ આવે છે તે અહીંયા દ્રષ્ટિગોચર થાય છે. આમ આ બનાવ બનતા આજે ઔડા ગાર્ડનના તળાવમાં 2000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા અને આજે આ દિવાળીના પર્વ નિમિત્તે આ બનાવ બનતા લોકોમાં પણ ભારે દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી અને ઘટના સ્થળે લોકોની આંખોમાં આંસુની ધારાઓ વરસતી હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. પ્રકાશનું પર્વ દીપાવલી આપ સૌના માટે આપના જીવનમાં નવી જ્યોત પ્રગટાવે અને આપનું જીવન ખૂબ સુખી રહે. આવનારું નવું વર્ષ મારી ખાસ કરીને પ્રાતિ તલોદ તાલુકાની જનતા માટે ખૂબ સારું રહે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ પ્રાતિ તલોદ તાલુકાની જનતા માટે શુભદાયી, ફળદાયી, યશદાયી નીવડે એવી આપ સૌને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.